पहली बार एकमात्र भारतीय जनता पार्टी विजय जेने भूटाना आंतरिक लोकतंत्र ने संभाली नहीं रखे, एकमात्र भारतीय जनता पार्टी एवी छे जे पोताना आंतरिक लोकतंत्र ने पोतानी मूड़ी समझे, एकमात्र भारतीय जनता पार्टी एवी पार्टी छे जेनी अंदर खुला विचारों नु स्वागत छे। मित्रों हूँ बीजा मुद्दा पर जो ए पहला कही दू के भारतीय जनता पार्टी नी जे यात्रा चाली, पहला भारतीय जनसंघ पछी कटोकटी ना कारणे जनता पार्टी અને જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી, આટલી લાંબી 50 વર્ષની યાત્રાની અંદર બહુ જતનપૂર્વક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પાર્ટીના આંતરિક લોકતંત્રને સંભાળીને રાખ્યું છે। બીજો મુદ્દો પાર્ટીના સિદ્ધાંતો। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જ સિદ્ધાંતોના કારણે, भारतीय जनता पार्टी की स्थापना कोई राज्य हासिल करवा माटे, कोई राज्य जीतवा माटे, देश पर वडाप्रधान बेसाडवा माटे क्यारे नथी थी। अने आ आपणे समजवू होय तो थोड़ा पाछळ जवू पड़े। भारतीय जनता पार्टी की स्थापना 50ના દશક में थी। 1950 की अंदर देश ना मानचित्र पर राजनीतिक चित्र केवू हतुं, देश ताजो ताजो ज आजाद थयो हतो, आजाद थवानो बधो अधियांश कोंग्रेस पार्टी ना एकाउंट में जमा थई गयो हतो, जवाहरलाल नेहरू नी लोकप्रियता मध्याने हती, कोई ना मन में कोई कन्फ्यूजन नतुं के कोई पार्टी आ देश नी अंदर लांबा समय सुधी सत्ता पर आई सके। ए वक्ते केटलाक लोकोए भारतीय जनसंघ नी स्थापना करी। भारतीय जनसंघ नी स्थापना शुं काम करी, એમને ખબર નથી કે 2014માં આ દેશના વડાપ્રધાન ભાજપના બનશે, કાં તો અટલજી ભાજપના વડાપ્રધાન સંયુક્ત સરકારમાં ક્યારે બની શકશે। ભારતીય જનસંઘની સ્થાપના એટલા માટે કરી હતી કે દેશની આઝાદી પછી જવાહરલાલજીના નેતૃત્વમાં સર્વદલીય સરકાર જે ચાલવા માંડી, બધા રાજ્યો બધા પક્ષોની ભેગી એક સરકાર હતી, સંયુક્ત સરકાર હતી, એને દેશની નવી નીતિઓ બનાવવાની ચાલુ, દેશની શિક્ષા નીતિ, દેશની કૃષિ નીતિ, દેશની આર્થિક નીતિ, દેશની વિદેશ નીતિ, દેશની રક્ષા નીતિ, એના નીતિઓ જયારે બનવા માંડી અને નીતિઓના ડ્રાફ્ટ દેશની પાર્લામેન્ટની સામે આવવા માંડ્યા અને એનો અભ્યાસ થવા માંડ્યો, ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે દેશની જે નીતિઓ બને છે એ નીતિઓનું મૂળ એની પર પશ્ચિમની જબરજસ્ત અસર છે, પશ્ચિમના દેશોની પડછાયાની અંદર આ દેશની નીતિઓ બની, આ નીતિઓ જે બને છે એ નીતિઓની અંદર આ દેશની માટીની સુગંધ નથી, આ દેશની ધરતીની સુગંધ નથી, આ દેશની સમસ્યાઓનું સમાધાન એ નીતિઓની અંદર નથી, એટલા માટે આ નીતિઓ આવનારા દિવસોમાં દેશને ખોટા રસ્તા પર લઈ જશે। મિત્રો એક જગ્યાએ આપણે જઈએ અને બે બાજુ રસ્તો ફંટાતો હોય, આપણું લક્ષ્ય જમણી બાજુના રસ્તા પર હોય અને જ્યારે રસ્તો ફંટાતો હોય બે બાજુ જતો હોય જમણી બાજુ અને ડાબી બાજુ, એ વખતે તમે ખાલી 10 જ ફૂટનો ખોટો નિર્ણય કરો, ગાડીને ડાબા હાથે વાળી દો અને 50 કિલોમીટર આગળ જાઓ તો તમે લક્ષ્યથી 100 કિલોમીટર દૂર ચલી ગયા હોય, કારણ કે તમારી દિશા ખોટી હતી। એ બધાને લાગ્યું કે દેશની સમસ્યા જે છે એ દેશની સમસ્યાનું સમાધાન આ નીતિઓની અંદર નથી, અને એટલા માટે કેટલાક લોકોએ વિચાર્યું કે ભાઈ નીતિઓ આવી ના હોવી જોઈએ, અલગ નીતિ હોવી જોઈએ, પણ ત્યાં આગળ કોને કહે? પ્રચંડ બહુમત જવાહરલાલજી પાસે, લોકપ્રિયતા મધ્યાહને, લોકોમાં એટલું એનાલિસિસ કરવાની જાગૃતિ નહોતી, તો કેટલાક લોકોએ નક્કી કર્યું કે એવી પાર્ટી બનાવો જે પાર્ટીઓ આ બધી નીતિઓ પર વૈકલ્પિક નીતિ બનાવીને લોકોની સામે મૂકે, 25-50 વર્ષે ક્યારે પણ આ નીતિઓના આધાર પર દેશ ચાલવા માંડશે તો ફરીવાર આપણે સાચા રસ્તા પર જઈ શકીશું। અને કેવળ આટલા જ કારણથી ભારતીય જનસંઘની સ્થાપના થઈ, મિત્રો વૈકલ્પિક નીતિ આપવા। અને 7 જૂનમાં 1950 થી અનેક વર્ષો સુધી ભારતીય જનસંઘ એક મ્યુનિસિપાલિટીમાં પણ બહુમતી નથી પ્રાપ્ત કરી શક્યો, દેશ તો છોડો, પહેલી વાર ભાગીદારીની સરકારો જનસંઘની 67માં, જનસંઘની સ્થાપના
आ देश ने साचा रस्ता पर लई जवो जोईए, आ देश ने एक अलग प्रकार की नीति नो विकल्प आपवो जोईए, एना माटे थई हती। तो भारतीय जनसंघ की स्थापना सिद्धांतों ना कारणे थई हती। भारतीय जनसंघ की स्थापना कोई चूंटणीओ जीतवा माटे नहीं थई। भारतीय जनता पार्टी, भारतीय जनसंघ की स्थापना सत्ता पर काबिज थवा माटे नहीं थई, कारण के एनो तो दूर दूर सुधी सवाल ज नहोतो। अने ए वक्ते कांग्रेस अने भारतीय जनसंघ नेताओ वच्चे बहु मोटो फरक नहोतो। कांग्रेस नी अंदर पण आ भ्रष्टाचार नी वातो ने बधुं तो पासठ पची गुस्यू। ए वक्ते देशभक्ति ना मामला मां पण कोई बहु मोटू अंतर नहोतुं। बाय एंड लार्ज बधी पॉलिटिकल पार्टी ना नेताओ देशभक्ति थी युक्त हता। तो फरक शुं हतो? केम भारतीय जनसंघ बनावू पड्यू? भारतीय जनता जनसंघ ना सिद्धांतो शुं? आ तो बहु मोटो विषय छे। पण मारा जेवा कार्यकर्ता ने कोई कहे विषय नहीं, अमित भाई एक वाक्य नी अंदर समझाओ, तो हूं हमेशा एक वाक्य नी अंदर समझावानो प्रयास करतो हो छु। के वक्ते कांग्रेस मानती थी कि आ देश नुं जे बधुं जूनू छे, आपणी कुटुंब प्रणालिका, आपणा संस्कार, आपणी पद्धतिओ, आ बधुं नकामू थई गयुं छे, ए बधुं तोड़ी फोड़ी नाखो, नवो देश बनावो जोईए, नव निर्माण करो। भारतीय जनसंघ मानतु तो आप जूनू श्रेष्ठ एक कालखंड एक राजनीतिक स्थिति आई गई कि आप गुलाम थी गया, अपराध बोध थी ग्रसित थी गया। जूनू बधु नकामू नहीं, एनी अंदर समयानुकूल परिवर्तन जे करव पड़े करव पड़े, पण आ देश में नवनिर्माण की जरूर नहीं, आ देश पुनर्निर्माण की जरूर है। आ नवनिर्माण ने पुनर्निर्माण आ बे शब्दों की वच्चे आ कांग्रेस और भारतीय जनसंघ सिद्धांतों वेचाया। भारतीय जनसंघ की स्थापना पछी दीनदयाल उपाध्याय जी ए भारतीय जनता पार्टी सिद्धांतों की व्याख्या की शुरुआत करी। सांस्कृतिक राष्ट्रवाद, राष्ट्रवाद तो खरोज, देश प्रत्येनो प्रेम तो खरोज, परंतु एमनी अंदर देश की संस्कृति ने पण युक्त करीने सांस्कृतिक राष्ट्रवाद शब्दनो प्रयोग करी एक नवा प्रकारनी सिद्धांत ने देशना राजनीतिक फलक पर उद्भव थयो। अने अर्थनीति माटे मुक्त व्यापार, मुक्त खेती तो खरी ज, व्यापारनो बढ़ावो थवो जोईए, खेतीनो बढ़ावो थवो जोईए, बधा अंकुश हटवा जोईए, पण सेना माटे हटवा जोईए? अंत्योदय माटे हटवा जोईए। छेवाड़ानो जे मानवी छे, विकास की पंक्ति में छेल्लो मानस छे, एने विकास की पंक्ति ना पहला मानस ना बरोबर करी देवानो। अंतोदयना अने सांस्कृतिक राष्ट्रवाद ना सिद्धांत ना आधारे आ भारतीय जनसंघ की स्थापना थई। 1950 थी भारतीय जनता पार्टी की विकास यात्रा एक राजनीतिक यात्रा चालू थी मित्रों, आज अहींया पहोंची छे। आगर पण एनु एनालिसिस करीए, भारतीय जनसंघ की स्थापना थी माडी आज सुधी भारतीय जनता पार्टी जेटला राष्ट्रीय आंदोलनों लीधा, ए आंदोलनों तमे चरित्र जुओ, एनु कैरेक्टर जुओ, एक पण आंदोलन अमारा नेता ने वडाप्रधान बनवा माटेनु नथी। सौथी पहेलु आंदोलन गौ हत्या पर प्रतिबंध माटे, बीजु आंदोलन कच्छ पाकिस्तान में ना जाय एना माटे कच्छनो सत्याग्रह, हैदराबादनो सत्याग्रह, गोवानो सत्याग्रह, राम जन्मभूमि आंदोलन, भ्रष्टाचार विरोधी आंदोलन, आ बधा जेटला आंदोलनों थया ए देशनी समस्याओना समाधान माटे थया। आंदोलनना केन्द्र बिंदु में देशनी समस्यानु समाधान हतुं, कोई व्यक्तिनी पूजा नहोती। ए ज बतावे छे के भारतीय जनता पार्टीनी राजनीति में काम करवानुं चरित्र पहेला भारतीय जनसंघ अने पछी भारतीय जनता पार्टीनुं, एना केन्द्रमां देश हतो। मित्रों के बदा नेताओं, श्यामा प्रसाद मुखर्जी कश्मीर माटे बलिदान थी गया, दीनदयाल उपाध्याय जी हत्या थी गई, कुशाभाऊ ठाकरे, सुंदरसिंह भंडारी, अटल जी, अडवाणी जी, राजमाता सिंधिया, कैलाशपति मिश्र भाई, महावीर त्यागी, हूं के नेताओं गणा जेने पूरु जीवन कोई महत्वाकांक्षा राख्या वगर जीवन न क्षण क्षण અને શરીરનો કણ કણ ભારતીય જનતા પાર્ટીને માધ્યમથી આ ભારતીયની સેવામાં સમર્પિત, જે પાર્ટી આ પ્રકારના આંદોલનો ઉભા કરી શકે, જે પાર્ટી આ પ્રકારનું નેતૃત્વ
सार्वजनिक जीवन ने लई सके ए पार्टी ना मूल सिद्धांतों नी अंदर देशभक्ति सिवाय कशु ना होय तो ज शक्य बने नहीं तो शक्य ना बने। अने एना परिणामे आज अमारी यात्रा 10 सदस्यों थी चालू थयेलू जनसंघ आज 11 करोड़ थी वधारे सदस्यों साथे दुनियानी सौथी एक जमानामां एक पण धारासभ्य नतो चूंटातो भारतीय जनसंघनो आ 1387 धारासभ्यो भारतनी जुदी जुदी विधानसभाओमां छे 13 राज्य सरकारो छे 4 राज्य सरकारोमां अमे हिस्सेदार छे अने केन्द्रनी अंदर पूर्ण बहुमतनी नरेन्द्र मोदीनी सरकार छे। नरेन्द्र भाई देशना वडाप्रधान तरीके आ दुनियानी अंदर भारतनु सन्मान ऊपर उठाव्युं काम करे एनु मूळ कारण भारतीय जनसंघ ने भारतीय जनता पार्टी सिद्धांतों ने आधार पर चालू वाली पार्टी एनु मूल कारण अने हूँ बहु ब्लंटली अहीं घणा लोको बैठा हशे एमनो घणी बधी पार्टी नो अभ्यास हशे कांग्रेस ना सिद्धांत मैं कहूं ना अमे तो सांस्कृतिक राष्ट्रवाद नी अंदर मानीए छे अमे अंत्योदय ना सिद्धांत नी अंदर मानीए छे अमे मुक्त खेती अने मुक्त व्यापार बंधनों वगैरह व्यापार में मानिए कांग्रेस ना सिद्धांतों से कांग्रेस ना कोई सिद्धांत नहीं मित्रों हम एक राजनीतिक नेता तरीके मारी विरोधी पक्ष की बात नहीं करते कंपेरिजन मैटर समझाऊं जेनु कारण जे मैं तुमने भारतीय जनता पार्टी की स्थापना कही हम कांग्रेस की स्थापना ना मूल में जो ऊपर से कांग्रेस की स्थापना एक एनजीओ तरीके अंग्रेजे करी थी पछी धीरे धीरे आजादी आंदोलन नु एक माध्यम बनी દરેક વિચારધારાના લોકો દેશભરમાંથી જે આઝાદી પ્રાપ્ત કરવા માંગતા હતા એ બધા કોંગ્રેસની અંદર જોડાઈ ગયા એની અંદર લેફ્ટિસ્ટ પણ હતા રાઇટિસ્ટ પણ હતા સોશિયાલિસ્ટ પણ હતા એની અંદર મૌલાના પણ હતા એની અંદર સ્વામી શ્રદ્ધાનંદ પણ હતા એની અંદર માલવીયજી પણ હતા દરેક વિચારધારાના લોકો સમાજવાદીઓ હતા સામ્યવાદીઓ હતા જમણેરીઓ હતા ડાબેરીઓ હતા બધા હતા કોઈ વિચાર નહોતો બધા દેશની આઝાદી માટે કોંગ્રેસમાં જોડાયા હતા તો કોંગ્રેસ એક પોલિટિકલ પાર્ટી તરીકે એક સિદ્ધાંતના આધારે ચરિત્ર પોલિટિકલ પાર્ટી તરીકે ક્યારે અસ્તિત્વમાં નથી આવી કોંગ્રેસ આઝાદી પ્રાપ્ત કરવાના માધ્યમ તરીકે આવી હતી જેનો કોઈ સિદ્ધાંત નહોતો એ વખતે એક જ લક્ષ્ય હતું કે આંદોલન કરવું કોંગ્રેસ વોઝ સ્પેશિયલ પર્પઝ વેહિકલ ફોર ઇન્ડિપેન્ડન્સ એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ તરીકે કોંગ્રેસને દેશની જનતાએ સ્વીકારી એટલે કોંગ્રેસના મૂળ સિદ્ધાંતો આજે પણ પૂછે તો ડાબે જમણે જોવે એ બધા મેં અનેક વાર પૂછ્યું છે અને તમે પૂછજો આવે તો કોઈ અને સમજાવે તો મને સમજાવી દેજો પણ અંદર કશું છે જ નહીં મિત્રો જે પાર્ટી સિદ્ધાંતોને આધારે ના ચાલતી હોય એ પાર્ટી દિશાવિહીન પાર્ટી છે એ પાર્ટીનું લક્ષ્ય સિદ્ધાંતોની પૂર્તિ કરવાનું ના હોય એ પાર્ટીનું લક્ષ્ય મારી પાર્ટીને સત્તા પ્રાપ્ત થાય મને કોઈ પૂછે તો હું કન્ફ્યુઝન વગર કહું કે ભારતીય જનતા પાર્ટીના 11 કરોડ કાર્યકર્તા રાજનીતિની અંદર સેના માટે કામ કરે છે તો ભારત માતાને વિશ્વગુરુના સ્થાન પર બેસાડવા માટે અમે લોકો રાજનીતિની અંદર કામ કરે છે અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને પૂછો તો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાથી આગળ કોઈ વધી નહીં શકે એ સંભવ છે નથી એ પછીની વાત છે પરંતુ એનાથી આગળ કોઈ વધી ના શકે તો જે પાર્ટી આંતરિક લોકતંત્ર ના સાચવી શકી હોય એ પાર્ટી દેશનું ભલું ના કરી શકે જે પાર્ટી સિદ્ધાંતોના આધારે બની ના હોય જે પાર્ટી સિદ્ધાંતોના આધાર પર ના ચાલતી હોય એ પાર્ટી દેશનું ભલું ના કરી શકે અને ત્રીજું પાર્ટી અંતતો ગતવા જયારે સત્તા પર આવે ત્યારે એનું ચરિત્ર શું છે એ સરકારોના ચરિત્ર શું છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ વડોદરા નગરી વિદ્યાભ્યાસ કરવા માટે એક જમાનામાં કાશી ગણાવાળી નગરી છે મહારાજા સયાજીરાવની એક ઉજ્જવળ પરંપરા એમએસ યુનિવર્સિટી ના કેવળ દેશ દુનિયાની અંદર કન્ટ્રીબ્યુટ કરવાવાળા
शिक्षा संस्थानों में एक शिक्षा संस्थान एमएस यूनिवर्सिटी वडोदरा हूँ आज तमारा बद्दा वच्चे कहवा मांगु छु कि रिसर्च करवा माटे वाला लोको स्टडी करवा वाला लोको ए आ देश नी एक सेवा करवी सित्तेर वर्ष नी आजादी नी अंदर देश में चार प्रकार नी सरकारो चाली छे एक सरकार चाली छे कांग्रेस नी सरकार राज्य सरकारे चाली केन्द्र सरकारे चाली बीजी सरकार चाली छे कम्युनिस्टो नी केरल पश्चिम बंगाल त्रिपुरा अनेक वर्षों सुधी कम्युनिस्टों की सरकार चाली 25-25 वर्ष सुधी तीजी सरकार चाली छे प्रांतीय पार्टियों की सरकार समाजवादी पार्टी बहुजन समाजवादी पार्टी जदयू आरजेडी आ बधानी सरकारों जुदी जुदी जगह चाली छे ने चौथी सरकार चाली छे भारतीय जनता पार्टी की सरकार मारो अहीं बैठेला बधा प्रबुद्धजनों ने एक विनम्र अनुरोध क्या देश की जनता नी सामे आ चार प्रकार की सरकारों की कार्यवाही हम बधा ज आंकड़ा नेट पर उपलब्ध हो कम्पेरेटिव स्टडी देश की जनता नी सामे मूको जो कि भाई कांग्रेस की सरकार हो तो शू काम करे कम्युनिस्टों की सरकार हो तो केटलो विकास थे प्रांतीय दल की सरकार हो तो शिक्षा की स्थिति शू हो हेल्थ की स्थिति शू हो इंफ्रास्ट्रक्चर की स्थिति शू हो भारतीय जनता पार्टी की सरकार हो तो शू हो कम्पेरेटिव स्टडी एक स्टडी पेपर देश की जनता नी सामे मुकवा दियो छे मैं तो स्टडी करेलो छे एटला माटे हूँ विश्वास नी साथे बतावा मांगु छु मित्रों के भारतीय जनता पार्टी की सरकारों विकास ना मामला में स्थिरता ना मामला में बधाज प्रकार की सरकारों थी सर्वश्रेष्ठ सरकारों चलावनु काम भारतीय जनता परिवार तमने दसे कि अमित भाई तो आउच के मित्रों एक 85 ना दशक में देश ना आर्थिक जगत ना केटलाक लोको स्टडी करे अने हमने केटलाक राज्यों जुदा तारव्या जेनी अंदर फाइनेंशियल इनडिसिप्लिन अने एडमिनिस्ट्रेटिव मिसमैनेजमेंट ना कारणे एक शब्द प्रयोग हमने उभो करे के जे राज्यों नी अंदर फाइनेंशियल इनडिसिप्लिन हो राज्यों की अंदर एडमिनिस्ट्रेटिव मिसमैनेजमेंट हो राज्यों माटे बीमारू स्टेट करीने एक शब्द प्रयोग करो आ बीमारू स्टेट कोण ते बधा राज्यना पहला अक्षरो लईने बनाया था बी एटले बिहार मा एटले मध्य प्रदेश आर एटले राजस्थान ने यू एटले उत्तर प्रदेश आज बीमारू राज्यों की स्थिति शू है केटलोक समय बिहार में अमारी सरकार रही नीतीश जी नी जुड़े बिहार लगभग लगभग बीमारू राज्य में बाहर आई गयु तू आज पाछू ए दिशा में जवा माड्यु मध्य प्रदेश की अंदर 17 वर्ष भारतीय जनता पार्टी की सरकार रही 15 वर्ष रहे आज मध्य प्रदेश आखी दुनिया ए स्वीकारव पड़े बीमारू राज्य में बाहर निकली गयु देश विकास ने कंट्रीब्यूट 10 वर्ष टका ग्रोथ रेट डबल डिजिट ग्रोथ रेट मध्य प्रदेश देश ने आप 15% नो एग्रीकल्चर ग्रोथ रेट कृषि विकास दर 15% थी वधा मध्य प्रदेश में छूटू पड़ी राज्य छत्तीसगढ़ पण बीमारू राज्य नी बहार राजस्थान में भाजपा की सरकार लांबो समय रही राजस्थान पण बीमार नी बहार अरे हूं तमने कहू छू 5 वर्ष पछी मारो हिसाब मांगवानी छुट्टी छे कान पकड़वानी छुट्टी छे यू पण हवे भाजप जोड़ायो छे उत्तर प्रदेश पण बीमारू राज्य नी बहार तो गुड गवर्नेंस लोकाभिमुख वहीवट वेलफेर स्टेट अने फाइनेंशियल डिसिप्लिन आ बधुज कोई राज्य कोई पार्टी नी सरकार होय आपी होय तो भारतीय जनता पार्टी नी असर एक सारो वहीवट लोकाभिमुख वहीवट आपवानु काम भारतीय जनता पार्टी नी सरकार आर्थिक स्थिति स्थित भारतीय जनता पार्टी नी सरकारो सुंदर रीते करी छे अने वेलफेर स्टेट एक सर्वस्पर्शीय सर्वसमावेशक विकासनु मॉडल आपवानु काम भारतीय जनता पार्टी नी सरकारो कर्यु छे अने गुजरात मां नरेन्द्र मोदी जीए एनी शुरुआत विकास की कल्पना शू आ हॉल में बैठेला बधा लोग जोड़े
एक गाड़ी जे त्रण थी जाए विकास की कल्पना है ना। विकास की कल्पना ये कि आ देश दरेक विकास नु मॉडल एवं हो देश दरेक नागरिक नो समावेश करतु हो सर्वसमावेशक होनी अंदर बधा नो समावेश थाय भणेलो छे तो भी थाय अभण छे तो भी थाय महिला छे तो भी थाय पुरुष छे तो पण थाय दलित छे तो पण थाय शहर नो माणस होय तो पण थाय गामडा नो छे तो पण थाय उद्योग चलावे छे तो पण थाय कृषि नु काम करे छे तो पण थाय सर्वसमावेशक विकास सर्वस्पर्शीय विकास दरेक क्षेत्र ने दरेक व्यक्ति ने स्पर्श करवारो विकास आ विकास नु मॉडल भारतीय जनता पार्टी आपवानु काम अने आपेलो समय घणो जतो रह्यो छे हवे हुं थोड़ुं झड़प करीश। मित्रों नरेन्द्र भाई केन्द्र में सरकार चलाई है ये सरकार मैं कहूं ए रीते सर्वस्पर्शीय सर्वसमावेशक विकास ना मॉडल पर आगे हूं एक उदाहरण बे एक बे उदाहरण ज आपीश एम बहु लांबू नहीं कहू मारे। नरेन्द्र भाई प्रधानमंत्री बनया पछी पहला भाषण अंदर जनधन योजना जाहिर करी बधाने लाग्यु कि भाई जनधन योजना एटले शुं हवे एमां शुं तमे एकाउंट खोली नाखो देश की 70 वर्ष की आजादी पची 60% लोग एवं था जमना आखा परिवार नी अंदर बैंक एकाउंट हतु 60% लोग शु देश चलावे 70 वर्ष। नरेन्द्र भाई नक्की कर्यु 2 वर्ष नी अंदर 28.7 करोड़ बैंक एकाउंट खोली आज देश में एक पण परिवार एवं नहीं जेना घर में बैंक एकाउंट बैंक एकाउंट खोलवानो मतलब छे एक गरीब व्यक्ति ना देश ना अर्थतंत्र साथे नु कनेक्शन एक गरीब व्यक्ति ना देश ना अर्थतंत्र साथे नु जुड़ाव एक गरीब व्यक्ति ने बचत नो अधिकार एक गरीब व्यक्ति ने सुरक्षा नो अधिकार ये जनधन योजना छे। जनधन योजना थया पछी नरेन्द्र भाई नक्की कर्यु के हवे भाई जे सबसिडीओ जे बधी डायरेक्ट आपवामां आवशे गैस की सबसिडी पहला तमने गैस सस्तो मिली जो तो तमारा खाता में आवे तमे पछी पीला नाखो एवं थाय छे ने तमने लागे कि भाई एमां शुं फायदो आ तो उल्टा उपाधि वधारी तमे पेलू डायरेक्ट सस्तु मिली जतुं तो ए सारू थयुं पण मित्रों 14,000 करोड़ रूपया नो भ्रष्टाचार स्थायी रूपे आ गैस की सबसिडी में चालतो पेला जे भूतिया गैस होल्डरो हता ने एमने तो बैंक एकाउंट ज नथी एटले सबसिडी क्यां जमा थाय दर वर्षे ऑर्गेनाइज रीते 14,000 करोड़ रूपया कोई कौभांड करवानी जरूरत ज नहीं। वडोदरा नी बधी 5-स्टार होटलो ए भूतिया गैसना सिलिंडरो थी तमने स्वादिष्ट भोजनो जमाड़ती थी आज बधाए सबसिडी वगरनो गैस लेवो पड़े 14,000 करोड़ रूपया नो भ्रष्टाचार एक डायरेक्ट सबसिडी ट्रांसफर थी समाप्त करी नाख्यो पछी नरेन्द्र भाई एक अपील करी मने पण लागतुं हतुं नरेन्द्र भाई शुं आ बधा हैरत भर्या प्रयोगो करी राखे एमने अपील करी गिव इट अप तमे संपन्न छो तमारी पर ईश्वरनी कृपा छे तमे भोगवी सको छो तो सबसिडी छोड़ी दो देशना गरीब माणस। मित्रों एक बस में बैठा होय ट्रेन में बैठा होय सामेनी एक जगह खाली होय एक नवो यात्री चढ़े ने अपनी बाजू में बेसे तो आपने एम थाय पेलो त्यां क्या ना बैठो अहीं शुं काम बैठो भाई एक वृद्ध मानस आवे ने आपणे सीट खाली करवानी आवे तो पण एक अड्रेसी हवे धीरे धीरे लुप्त थती गई छे बस नी सीट ना खाली करी सकवावरा समाज ने नरेन्द्र भाई सबसिडी छोड़वानुं कह्युं अने 1,05,00,000 लोकोए पोतानी सबसिडी देशना गरीबो माटे छोड़ी आ नेतृत्वनी असर होय छे। लाल बहादुर शास्त्रीए 1965 में एक वार कह्युं हतुं अमेरिका चोखाना कारणे आपणे दबावे छे युद्धनी अंदर समाधान करवा माटे देशना लोको चोखा खावाना बंद करी दे अने देशनी जनताए चोखा खावाना बंद कर्या 65 पछी सीधा 2017 मां नरेन्द्र मोदीए आ हिम्मत करी अने 1 करोड़ लोकोए पोतानी सबसिडी समाप्त करी नाखी अने पछी शुं पछी बजेटनो खाद घटाडवानो कार्यक्रम नहीं पछी नक्की कर्युं के देश में 5 करोड़ गरीब ग्रामीण महिलाओं ने गैस नु सिलिंडर आपवानु उज्ज्वला योजना माटे वडोदरा ना हॉल में बैठेला लोगों ने गैस ना सिलिंडर नु अगत्यता कदाच एटली समझ ना पड़े कारण के अभाव में आपणे हवे बहु लांबा समय थी गुजरवानु नथी।
परंतु मित्रों कल्पना करो कि झूंपड़ी ने अंदर छाणा ना लाकड़ा सरगाई कोई मां रसोई करती हो आखी झूंपड़ी धुमाड़ा थी भराई जाए ने सिगरेट पीवानी आदत ना हो जता है रोज 400 सिगरेट जेटलो धुमाड़ो एना फेफसानी अंदर चालो जाए अने टीबी थी पीड़ाय एनु बाळक नानपणथी नबरू थाय अने एना वृद्ध सासु ससरा धुमाड़ाने कारणे पोतानुं जीवन टूंकाई दे 70 वर्ष सुधी आनी चिंता नथी थई कि गेसमां એ ઘરની અંદર ગેસનો ચૂલો પહોંચવાથી એનો જીવન જીવવાનો આત્મવિશ્વાસ વધે છે એને પણ લાગે છે કે હું દેશના આઝાદનો ફાયદો એનો સ્ટેક હોલ્ડર છું દેશની સ્વતંત્રતાનો હું સ્ટેક હોલ્ડર છું એનો અનુભવ નરેન્દ્ર મોદી સરકારે કર્યો તો પહેલા બધા ખાતા ખોલાયા ડાયરેક્ટ સબસિડી આપી પૈસા બચાયા સબસિડી છોડવાની અપીલ કરી અને અંતે 5 કરોડ પરિવારોનો આત્મવિશ્વાસ વધારતી ઉજ્જવલા યોજના એમના કરી આનું નામ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર એક વર્ષની અંદર 2 વર્ષની અંદર 7.5 કરોડ શૌચાલય બનવાનું ટોયલેટ બનાવવાનું કામ કર્યું ફરીવાર બધાને લાગે ત્યારે શું હવે મિત્રો તમે ઉત્તર પ્રદેશનું પૂર્વાંચલ અને બિહારના અમુક એરિયા અને ઓડિશાના અમુક એરિયા જોયા છે કે નહીં મને ખબર નથી મેં અહીંથી ઉત્તર પ્રદેશ ગયા પછી જોયા છે એક 16 વર્ષની દીકરી સવારે પોતાની કુદરતી ક્રિયા માટે ખુલ્લામાં એને બેસવું પડે અને ગામની હજારો નજરો એને જોતી હોય એના મનની કલ્પના આપણે કોઈ દિવસ કરી છે એનો આત્મવિશ્વાસ ચૂર ચૂર થઈ જાય હજી તો એને નાગરિક બનવાનું બાકી છે દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપવાનું બાકી છે એનું મન એનો આત્મા ગ્લાનીથી ભરાઈ જાય આજે નરેન્દ્રભાઈએ 7.5 કરોડ ટોયલેટ બનાવી દેશની કરોડો દીકરીઓ અને કરોડો બહેનોને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર સરકારો સેના માટે સરકારો આના માટે એ દીકરીને નાગરિક બનવાનો અધિકાર છે એને સ્વપ્ન જોવાનો અધિકાર છે એ દીકરીને સ્વપ્ન જોવાનો અધિકાર આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું બેઠો આવા તો અનેક જીએસટી પાસ થઈ ગયું સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને સમજણ પાડી દીધી દુનિયાને સમજણ પાડી દીધી અહીંયા પોપાભાઈનું રાજ નથી ચાલતું ભારતીય જનતા પાર્ટીનું મિત્રો એક ઉપગ્રહ 2 ઉપગ્રહ 5 ઉપગ્રહ એક સાથે 104 ઉપગ્રહ સેટેલાઇટની અંદર છોડી અમેરિકાથી પણ આગળ નીકળી આજે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ નરેન્દ્ર મોદીએ ઓબીસીના કમિશનને સંવૈધાનિક માન્યતા આપી પોલિટિકલ ફંડિંગ જે 20,000 સુધી કેશ લેવાની છૂટી હતી અને 2,000 રૂપિયા કરી દીધા યોગ દિનના માધ્યમથી દુનિયાની અંદર ભારતના યોગને પહોંચાડી 170 દેશો 21 જૂને યોગ દિન મનાવે અને ભારતના સંસ્કૃતિનો જય જયકાર કરી દીધો નોટબંધીનો ફેસલો બેનામી સંપત્તિનો કાયદો શત્રુ સંપત્તિનો કાયદો 91 લાખ નવા કરદાતાઓ દેશની અંદર પેન કાર્ડ નંબર 1 વર્ષની અંદર લીધા છે ભીમ એપના માધ્યમથી ભીમ એપ આજ દુનિયાની સૌથી લોકપ્રિય ડિજિટલ ટ્રાન્ઝેક્શનની એપ બનીને ઉભી રહી અનેક પ્રકારના આવા કામો મારી જોડે તો બહુ લાંબી સૂચિ છે મિત્રો પરંતુ એ ગુણાત્મક પરિવર્તન જે આવ્યું છે જેની જેને જરૂરિયાત છે એના માટે વિચારવાની નવી સંસ્કૃતિ આવી અને નાનું ક્યારેય ના વિચારવું વિચારવાનો સ્કેલ બદલવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે મિત્રો દેશનો સ્કેલ આ દેશમાં કોઈ ગામ એવું નહીં હોય 2018 પછી જ્યાં વીજળી ના હોય આ દેશની અંદર કોઈ ઘર એવું ના હોય જ્યાં ટોયલેટ ના હોય આ દેશની અંદર કોઈ ઘર એવું ના હોય જ્યાં ગેસનું સિલિન્ડર ના હોય એક ઘર એવું ના હોય જ્યાં બેંકનું એકાઉન્ટ ના હોય આ કશું ના હોય એ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પહેલા 10,000 20,000 2 લાખ 1 લાખ 5 લાખ બહુ હિંમત કરે તો 10 લાખ પણ પછી થાય 1 લાખ આ સ્કેલ બદલવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અને મિત્રો એ ત્યારે જ થાય જયારે સિદ્ધાંતોના આધાર પર ચાલવાની પાર્ટી સત્તા પર હોય એટલે હું ફરી એકવાર કહું છું જે પાર્ટીની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી ના હોય જે પાર્ટી સિદ્ધાંતોને આધારે ચાલતી ના હોય અને જે પાર્ટીની સરકારો લોક કલ્યાણ માટે અને દેશના ગૌરવ માટે કામ ના કરતી હોય એ દેશનું ભલું ના કરી શકે આ દુનિયામાં ગમે ત્યાં જાઓ તમે જોજો 10 વર્ષ પહેલા દુનિયા
17 वर्ष पहला दुनिया भारत ने जे रीते जोती थी अने आजे दुनिया भारत ने जे रीते जोवे छे एनी अंदर जमीन आसमान नो फरक छे। फरक नरेन्द्र मोदी सरकारे करे छे, भारतीय जनता पार्टी ने सरकारे करे छे, भारतीय जनता पार्टी ना एक अदना कार्यकर्ता करे छे। कच्चा मशीनरी जेवी छे भारतीय जनता पार्टी नामी, जेमाथी जेनामां योग्यता होय ए सर्वोच्च स्थाने आपोआप पहोंचे। मित्र तमे बनायेली आ सरकार, नरेन्द्र मोदी सरकार, 3 वर्ष एना 26 तारीखे पूरा थे। दर 15 दिवसे एक योजना लईने आई थी, दर 15 दिवसे हजु आखी सूची छे 106 योजनाओनी, एटलो बधो टाइम नथी, गभराता नहीं तमे। मित्रो दरेक योजना एना तमे हार्दमां जशो तो देशनी वर्षो जूनी समस्याओनुं समाधान करवानो रस्तो વધુ નથી વાંચવા માંગતો, પણ 106 યોજનાઓ મારે એક વાર બોલવી તો જોઈએ, કારણ કે પાર્ટીએ મને કામ આપ્યું છે, તો હું જોરથી વાંચું છું, તમને સંતોષ થઈ જાય વખતે તાલી પાડીને રોકી દેજો, બરોબર છે? વાંચું જોરથી, હું જોરથી વાંચું છું। प्रधानमंत्री जनधन योजना, प्रधानमंत्री आवास योजना, सुकन्या समृद्धि योजना, मुद्रा बैंक योजना, जीवन ज्योति बीमा योजना, सुरक्षा बीमा योजना, अटल पेंशन योजना, आदर्श ग्राम योजना, फसल बीमा योजना, ग्राम सिंचाई योजना, गरीब कल्याण योजना, मेक इन इंडिया, मूल्य स्थिरीकरण, स्वच्छ भारत अभियान, डिजिटल इंडिया, हजी हूँ 16 सुधी पहुंचू। 106 योजना कठोर मॉनिटरिंग प्रगति कार्यक्रम द्वारा। मित्रों आ हूँ तमने एटला माटे कहू छू के तमे बधा आ देश ना लोकतंत्र ना सजग प्रहरी छो। कोई व्यक्तित्व थी चकाचौंध थई अमारा मेयर गमी जाए, सांसद गमी जाए, एटले मत ना आपता भाई। બહેનો માટલું લેવા પહેલા જતી હતી, હવે તો બહુ જરૂર નથી, બાટલીઓ આવી ગઈ છે, બોટલ આવી ગઈ છે। માટલા પર ટકોરા મારતા હતા ને 20 રૂપિયાના માટલા પર 4 વાર ટકોરા મારતા, બરોબર છે કે નહીં? દેશ સોંપવાનો છે, પાર્ટી પર બરોબર ટકોરો મારજો, કઈ પાર્ટી કેવી છે અને પછી દેશ સોંપવાનો। પાર્ટીનો નેતા કેવો છે, પાર્ટી કેવી છે, ટકોરા મારીને કરજો। મિત્રો આટલા જ આશયથી આજ મને મારી પાર્ટીએ કામ સોંપ્યું હતું કે હું તમને બધાને ભારતીય જનતા પાર્ટીનો પરિચય કરાવું, ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અને ભારતીય જનતા પાર્ટીનો સરકાર, આ ત્રણેયનો પરિચય મેં થોડા સમયમાં તમારી સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે। મિત્રો ફરી એકવાર આપ સૌને હું ભરોસો અપાવવા માંગુ છું કે મોદીજીના નેતૃત્વમાં જે સરકાર ચાલી છે એમાં એક કામ થાય, બે કામ ના થાય, બે કામ થાય, પાંચ કામ ના થાય, પાંચ કામ થાય, એક કામ રહી જશે, પરંતુ દેશનું ગૌરવ એક ઇંચ પણ નીચું નહીં ઉતરે એનો વિશ્વાસ આપી મારી વાતને સમાપ્ત કરું છું। ભારત માતા કી જય। મિત્રો આપણે સૌ પોતાના સ્થાન પર ઉભા રહીને સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું, એના અધિકારી માન્ય અમિતભાઈ છે, રાજનીતિક પાર્ટીની તુલનાત્મક અભ્યાસ અને આજના આ ભારતીય જનતા પાર્ટીના વિકાસ સુધીમાં ભારતમાં દીનદયાળજીનું વૈચારિક યોગદાન આ બધા વિષયો પર અને આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ત્યારે દેશ કઈ દિશામાં જવાનો છે એની નાની સરખી ઝલક આપણને સૌને અમિતભાઈ આપી છે। આમ તો અમિતભાઈને આપણે સૌએ એક સ્પષ્ટ વક્તા ને નીડર નેતા તરીકે જોયા છે, પણ આજે આપણી સૌની વચ્ચે અમિતભાઈનું એક બીજું પાસું પણ સ્પષ્ટ થયું કે ખૂબ સારા વિચારક પણ છે એવા અમિતભાઈને આપણે સૌ અભિષેક અમિતભાઈનું પોતાના હાથે બનાવેલું ચિત્ર અભિષેક ઝડપથી આવો। આભાર અમિતભાઈ, આજની આ પ્રબુદ્ધ નાગરિક મિલન બેઠકમાં વડોદરા શહેરના તમામ નામાંકિત ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો અને પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવા તમામ લોકો આજે વર્કિંગ ડે હોવા છતાં પણ
भारतीय जनता पार्टी ना आग्रहने मान आपीने निमंत्रण मान आपीने आप सौ इतरे पधार्या छो ए बदल आप सौनो पर आभार मानू छे अने आजनी आ सभामा आपणने सौने जबरदस्त उत्साहपूर्वक मार्गदर्शन आपवा बदल फरी एकवार माननीय अमित भाई नो आभार मानीने आजनी आ बैठकने आजना कार्यक्रमने आपणे सौ समाप्त करीए छे। भारत माता की जय, वंदे मातरम। क्या वडोदरा महानगर ना प्रबुद्ध नगरजनों ने संबोधन करें, अपने सौनी साथ बातचीत करें। आदरणीय अमित भाई, कैमरा वाला जरा सेट करें, बैसी जाओ, अहीं थी हलवण नथी हवे। બેસી જાઓ ભાઈ, એટલે પાછળ દેખાય સ્ટીલ વાળા પણ હવે ફોટો લઈને બેસી જાઓ, કારણ કે બીજો કોઈ પોઝ નહીં મળે તમને। મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન જીતુભાઈ, મારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શ્રીમાન ભૂપેન્દ્ર યાદવજી, ભારત રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન ગણપતભાઈ વસાવા, વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમાન ભરતભાઈ, રાજ્ય સરકારના મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરાના જનપ્રતિનિધિ અને શહેર ભારતીય જનતા પાર્ટીની અધ્યક્ષા શ્રીમતી રંજનબેન, કાર્યક્રમના સંચાલક અને પ્રદેશ મહામંત્રી ભાઈ શબ્દશરણભાઈ અને આજના કાર્યક્રમના ઉપસ્થિત આજના કાર્યક્રમના આત્મા જેવા વડોદરા જે શહેર ગુજરાતની સંસ્કાર નગરીના સૌ પ્રબુદ્ધજનો ભાઈઓ અને બહેનો, આજે મારો પ્રવાસ અને પ્રવાસનો આ કાર્યક્રમ, અહીંયા બધા મીડિયા વાળા ઉભા છે, એમને જે કઈ ટાઇટલ મળશે આમ તેમ, ઘોર નિરાશા તમને મળવાની। આજે મારું કોઈ રાજનીતિક વાત કરવાની નથી, કોઈ પોલિટિકલ તંજ કસવા, વ્યંગ કરવા, મારી પાર્ટીની પ્રશંસા કરવી એ પ્રકારની કોઈ એક્ટિવિટી માટે આજનો મારો પ્રવાસ નથી। દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ બે ભાગોની અંદર દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દીને મનાવવાનું નક્કી કર્યું છે। અનેક કાર્યક્રમો થશે અલગ અલગ જગ્યા પર દીનદયાળજીના લેખો। ભાઈ મીડિયા વાળા બેસી જાઓ પ્લીઝ, જરા સેટ કરીને બેસી જાઓ, સ્ટેન્ડ છે પછી શું કામ ઉભા રહ્યા છો, પ્લીઝ બેસી જાઓ મીડિયા વાળા। ઓ ભગવા સઠવાળા ભાઈ બેસી જાઓ, તમે નહીં બોલું હું ત્યાં સુધી જ્યાં સુધી નહીં બેસો ત્યાં સુધી, આવું ના ચાલે ભાઈ, બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ। દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દીને ભારતીય જનતા પાર્ટીએ બે ભાગોમાં મનાવવાનું નક્કી કર્યું છે। દીનદયાળજીના લેખો, દીનદયાળજીના ભાષણો, દીનદયાળજીએ પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતો, આ બધું દુનિયામાં વાચકોમાં લોકપ્રિય કરવાનું, એનો પ્રચાર પ્રસાર આ બધું કરવાનું એ એની રીતે ચાલશે। મ્યુનિસિપલ કોર્પોરેશનો, સરકારો, ભારત સરકાર,
दीनदयाल जी नामे योजनाओं बनावशे, पुतराओ दीनदयाल जी स्टेच्यूज अलग अलग जगह राखशे, क्या रोड नु नाम, क्या बगीचा नु नाम। परंतु भारतीय जनता पार्टी बे प्रकार की दीनदयाल उपाध्याय जन्म शताब्दी मनावा, सरकार सरकार नु काम करसे, विचारको विचारको नु काम करसे। भारतीय जनता पार्टी दीनदयाल जन्म शताब्दी मनावाना बे रस्ता पकड़ा छे, एक तो पार्टी ना संगठन नो विस्तार, अने बीजो पार्टी नी विचारधारा नी स्वीकृति, एटले के पार्टी नो परिचय। पहलो भाग पार्टी नो विस्तार है, मां मारा देशभर में लगभग 4 लाख विस्तारको निकला, आज हूं पण एक दिवस तो विस्तारक छु। घरे घरे जवानों लोगों नो संपर्क करवानो, भारतीय जनता पार्टी नी समझण आपवानी, एमने सदस्य बनावाना, एना घर पर स्टीकर चौटाड़वानो, एने लिटरेचर आपवानो। 4 लाख लोगों 15 दिवस 6 महीना ने 1 वर्ष सुधी आ पार्टी ना एक्सपांशन माटे कामरूप थी लई कच्छ सुधी ने काश्मीर थी लई कन्याकुमारी सुधी समग्र देश नी अंदर फरवा, लगभग 8 लाख बूथों नो प्रवास भारतीय जनता पार्टी ना कार्यकर्ता करवाना। मित्रों, एक भगीरथ प्रयास, देश नी आजादी पछी राजनीति क्षेत्र नो इतिहास जारे लगाशे त्यारे दीनदयाल उपाध्याय जन्म सदी विस्तारक योजना एक विशिष्ट प्रकार थी एनु स्थान इतिहास में अंकित करवानी छे। बीजू काम, भारतीय जनता पार्टी नो परिचय समाज जीवन ने कराओ, समाजना प्रमुख व्यक्तियों ने, समाजना प्रबुद्ध व्यक्तियों ने, जे समाजनो विचार प्रवाह ने बदली सके, जे समाजना विचार प्रवाह ने प्रभावित करी सके, जे समाजना विचार प्रवाह ने दिशा आपवानु काम करी सके, एवा लोगों ने भारतीय जनता पार्टी नो परिचय कराओ। भारतीय जनता पार्टी नो परिचय एटले नरेन्द्र भाई नी सरकार चाले, अहींया विजय भाई नी सरकार चाले, जेना आ काम फलाना काम ढेकाना काम, ए रीते नहीं। भारतीय जनता पार्टी राजनीति नी अंदर केम छे, भारतीय जनता पार्टी नु राजनीति नी अंदर अंतिम लक्ष्य शुं, अने भारतीय जनता पार्टी आ बन्ने बाबतोमां बाकी बधी पार्टीओना सरखामणीमां क्यां उभी, कम्पेरेटिवली क्यां उभी छे, एनो एक परिचय आपवानो विनम्र प्रयास हुं तमारी सामे करवानो छे। एटला माटे मैं कह्युं के मीडियाना मित्रोने कंईक जोईतुं हशे तो कशुं नथी मळवानुं, मारी तो विनंती ज मारुं आखुं भाषण छापी देजो। तो आ 1000 लोकोनी जग्याए पूरा गुजरातना प्रबुद्धजनो सुधी मारी वात पहोंची। मित्रो, भारतीय जनता पार्टी आजे देशनी अंदर शासन करी रही छे, अने हुं भारतीय जनता पार्टीना एक कार्यकर्ता तरीके निश्चित रूपे मानुं छुं कि भारतीय जनता पार्टी बाकी बधी पार्टीओ करता अलग छे, भारतीय जनता पार्टी बाकी बधी पार्टीओ करता श्रेष्ठ छे, ने एमां मारा मनमां कोई दुविधा नथी। परंतु ज्यारे हुं आवुं कहुं तो स्वाभाविक छे, हुं तो भारतीय जनता पार्टीनो कार्यकर्ता छुं, ने एमां अत्यारे तो हुं राष्ट्रीय अध्यक्ष छुं, तो हुं मारी पार्टी माटे सारी ज वात करुं। हवे मारे मारी वातने सिद्ध करवी है तो एनुं कम्पेरेटिव एनालिसिस, एनो तुलनात्मक अभ्यास आप लोगों नी सामे राखवो पड़े। कोई पण पार्टी नी बाबत में निर्णय करो होय तो कई 3 वस्तुओना आधार पर निर्णय थई शके। तो एक, पार्टी नी अंदर इंटरनल डेमोक्रेसी छे के नहीं। बे, पार्टी कई सिद्धांतों पर चाले छे। अने 3, क्योंकि पॉलिटिकल संगठन छे तो सरकार बने त्यारे पार्टी नी सरकारो कई रीते काम करे छे। आ 3 वातोनो मोटो मोटो तुलनात्मक अभ्यास करिए तो खबर पड़े के कई पार्टी केवी छे। पहली वात, इंटरनल डेमोक्रेसी। भारते आजादी पछी बहुपक्षीय संसदीय व्यवस्था ने स्वीकारी छे। मल्टी पार्टी डेमोक्रेटिक पार्लियामेंट्री सिस्टम ने आपणे स्वीकारी लीधी। अब मल्टी पार्टी पार्लियामेंट्री डेमोक्रेटिक सिस्टम ने स्वीकारी एनो अर्थ के आपणे पार्टीओना आधार पर देशनी राजनीतिनो स्वीकार कर्यो छे, व्यक्तिओना आधार पर देशनी राजनीतिनो स्वीकार नथी कर्यो।
लोकशाही नी अंदर प्रमुखशाही पद्धति स्वीकारी होय तो प्रमुख ए व्यक्ति तरीके लोग चूंटता होय छे अने पछी प्रमुख देश नु शासन चलावतो होय छे। राष्ट्राध्यक्ष देश नु शासन चलावतो होय। आपणे पार्टी ने चूंटीए छे, पार्टी ना नामे संसद सभ्यों ने चूंटीए छे, ए संसद सभ्यों पछी एक नेता चूंटे छे, ए नेता देश नु शासन चलावे छे। तो मल्टी पार्टी डेमोक्रेटिक सीस्टम अने एमां पार्लामेंटरी डेमोक्रेटिक सीस्टम ने जारे आपणे स्वीकार करी होय त्यारे बहु महत्वपूर्ण थई जाय छे के ए पार्टी नु आंतरिक लोकतंत्र केवुं छे। जे पार्टी नु आंतरिक लोकतंत्र साबूत ना होय, जे पार्टी नु आंतरिक लोकतंत्र मजबूत ना होय, जे पार्टी ना आंतरिक लोकतंत्र नी अंदर नु अस्तित्व ज ना होय, ए पार्टी देश ना लोकतंत्र ने क्यारे मदद ना करी सके। देश ना लोकतंत्र ने मदद करवी होय कोई पॉलिटिकल पार्टी है तो एनी पूर्व शरत छे के ने पोतानी पार्टी नी अंदर एक लोकतांत्रिक व्यवस्था ने जगाड़वी पड़े, जीवती राखवी पड़े, एना माध्यम थी देश ना लोकतंत्र ने मजबूत करव पड़े। मित्रों लगभग 1650 पॉलिटिकल पार्टीओ नु जंगल आ देश नी अंदर छे, नानी मोटी 1650 पार्टीओ छे। अने हुं बहु स्पष्टता साथे विधाउट कन्फ्यूजन कहेवा मांगु छुं के आ 1650 मां कम्युनिस्ट पार्टी अने भारतीय जनता पार्टी बे ज पार्टी एवी छे के जेमनी इंटरनल डेमोक्रेसी आंतरिक लोकतंत्र सलामत छे। हवे फरी वार प्रश्न पूछा कि भाई तमे जाते आवुं को तेनो अर्थ शुं? मारे बधी पार्टीओना उदाहरण नथी आपवा। कोंग्रेस पार्टी, तमे बधा आ रूममां बैठा छो, हॉलमां बैठा छो, मने कहो सोनियाबेन पछी कोंग्रेस पार्टीना अध्यक्ष कोण बनशे? जरा बोलजो खुलीनो जेने खबर पड़ती होय। कोईने डिस्प्यूट छे भाई? कोईने डिस्प्यूट छे? अरे भाई राहुल जी बनशे, कोईने डिस्प्यूट छे? હવે એ મને કહો કે મારા પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? મિત્રો કોઈ ના કહી શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર વંશના આધાર પર, જાતિના આધાર પર, પોલિટિકલ ઘરાનાના આધાર પર રાષ્ટ્રીય અધ્યક્ષ નથી થતા, કર્મઠતાના આધાર પર, નિષ્ઠાના આધાર પર, મહેનતના આધાર પર। અને જો આવું ના થતું હોય, ના થતું હોય તો સંઘવી હાઈસ્કૂલ નારણપુરાના બૂથ ઉપર બૂથ અધ્યક્ષ રહેલો એક કાર્યકર્તા આ પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે બની શકે? એક ગરીબ ચા વેચવાવાળાનો દીકરો જેની જાતિનું ગુજરાતની રાજનીતિમાં કોઈ અસ્તિત્વ નથી, જેના પરિવારનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી, એ 125 કરોડ દેશના વડાપ્રધાન બનવાની ક્ષમતા રાખે, એનો અર્થ જ એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી છે। જ્યારે પાર્ટીની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી હોય ત્યારે અનેક પ્રકારના વિચારો, અનેક પ્રકારના સુઝાવો, અનેક પ્રકારની વાતો ચર્ચામાં આવતી હોય છે અને મંથનમાંથી જે સર્વશ્રેષ્ઠ હોય એ સમાજ જીવનને અને દેશને આપવાની વાત। અહીંયા ભવિષ્ય બંધિયાળ નથી, એ કલકલ વહેતી નદીની જેમ એ પોતે જાતે એની દિશા નક્કી કરતું હોય છે। ભારતીય જનતા પાર્ટીનો એક 16 વર્ષનો છોકરો નવયુવાન કાર્યકર્તા બને એટલે ભારતીય જનતા પાર્ટીમાં શું બનશે? 16 વર્ષે તો પોસ્ટર જ લગાડતો હશે, પત્રિકા જ વેચતો હશે, પણ એનામાં ક્ષમતા હશે તો મારી જેમ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ, એનામાં મહેનત કરવાની જીજી વિશા છે, તે દેશનો વડાપ્રધાન પણ બની શકે અને એની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ તાકાત હશે તો એ રાજ્યનો મુખ્યમંત્રી પણ બની શકે। આ ભારતીય જનતા પાર્ટીની અંદર થાય છે। મિત્રો બાકી બધી પાર્ટીઓ નક્કી થઈ ગયું છે કે એમના પિતાજીના મૃત્યુ પછી એમના પરિવારમાંથી કોઈ પાર્ટીને સંભાળવાના છે। આખા ભારતના રાજનીતિક પરિદૃશ્યને ધ્યાનથી જોઈએ, દૂરબીન લઈને જોઈએ, ઝીણવટથી જોઈએ તો ક્યાંય પણ ઇન્ટરનલ ડેમોક્રેસી સચવાઈ નથી, આંતરિક લોકતંત્રનો અભાવ થઈ ગયો છે। મિત્રો હું માનું છું કે એ ભારતની લોકશાહી માટે
ભારતના લોકતંત્ર માટે બહુ મોટો ખતરો છે અને ભારતીય જનતા પાર્ટી જ આ બધી પાર્ટીઓના 1650 પાર્ટીઓના જંગલમાં એકમાત્ર એવી પાર્ટી છે જેના બુથથી માંડી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીનું ચૂંટણી દર 3 વર્ષે નિયમિત થાય છે. એ ઘનઘોર અંધારી રાતની અંદર એક વીજળી ચમકે અને કેટલીક ક્ષણ માટે જયારે પ્રકાશ થઈ જાય એ પ્રમાણે આ બધી જ આંતરિક લોકતંત્ર ગુમાવી બેઠેલી પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટી ચમકતી વીજળીની ચમાન આજે ચમકી રહી છે. અને હું માનું છું કે આ દેશના લોકતંત્રની બહુ મોટી તાકાત છે. તો પહેલી વાત, એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી છે જેને પોતાના આંતરિક લોકતંત્રને સંભાળીને રાખે છે. એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી છે જે પોતાના આંતરિક લોકતંત્રને પોતાની મૂડી સમજે છે. એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જેની અંદર ખુલ્લા વિચારોનું સ્વાગત છે. મિત્રો, હું બીજા મુદ્દા પર જોઉં એ પહેલા કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીની જે યાત્રા ચાલી, પહેલા ભારતીય જનસંઘ, પછી કટોકટીના કારણે જનતા પાર્ટી અને જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી, આટલી લાંબી 50 વર્ષની યાત્રાની અંદર બહુ જતનપૂર્વક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પાર્ટીના આંતરિક લોકતંત્રને સંભાળીને. બીજો મુદ્દો પાર્ટીના સિદ્ધાંતો. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જ સિદ્ધાંતોના કારણે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કોઈ રાજ્ય હાંસલ કરવા માટે, કોઈ રાજ્ય જીતવા માટે, દેશ પર વડાપ્રધાન બેસાડવા માટે ક્યારેય નથી થઈ. અને આ આપણે સમજવું હોય તો થોડા પાછળ જોવું પડે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 50ના દશકમાં થઈ. 1950ની અંદર દેશના માનચિત્ર પર રાજનીતિક ચિત્ર કેવું હતું? દેશ તાજો જ આઝાદ થયો હતો. આઝાદ થવાનો બધો અધ્યક્ષ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટમાં જમા થઈ ગયો હતો. જવાહરલાલ નહેરુની લોકપ્રિયતા મધ્યાહ્ને હતી. કોઈના મનમાં કોઈ કન્ફ્યુઝન નહોતું કે કોઈ પાર્ટી આ દેશની અંદર લાંબા સમય સુધી સત્તા પર આવી શકે. એ વખતે કેટલાક લોકોએ ભારતીય જનસંઘની સ્થાપના ભારતીય જનસંઘની સ્થાપના શું કામ કરી? એમને ખબર નથી કે 2014માં આ દેશના વડાપ્રધાન ભાજપના બનશે, કાં તો અટલજી ભાજપના વડાપ્રધાન સંયુક્ત સરકારમાં ક્યારે બની શકશે. ભારતીય જનસંઘની સ્થાપના એટલા માટે કરી હતી કે દેશની આઝાદી પછી જવાહરલાલજીના નેતૃત્વમાં સર્વદલીય સરકાર જે ચાલવા માંડી, બધા રાજ્યો બધા પક્ષોની ભેગી એક સરકાર હતી, સંયુક્ત સરકાર હતી, એને દેશની નવી નીતિઓ બનાવવાની ચાલુ. દેશની શિક્ષા નીતિ, દેશની કૃષિ નીતિ, દેશની આર્થિક નીતિ, દેશની વિદેશ નીતિ, દેશની રક્ષા નીતિ, અને નીતિઓ જયારે બનવા માંડી અને નીતિઓના ડ્રાફ્ટ દેશની પાર્લામેન્ટની સામે આવવા માંડ્યા અને એનો અભ્યાસ થવા માંડ્યો ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે દેશની જે નીતિઓ બને છે એ નીતિઓનું મૂળ એની પર પશ્ચિમની જબરજસ્ત અસર છે. પશ્ચિમના દેશોની પડછાયાની અંદર આ દેશની નીતિઓ બની. આ નીતિઓ જે બને છે એ નીતિઓની અંદર આ દેશની માટીની સુગંધ નથી, આ દેશની ધરતીની સુગંધ નથી, આ દેશની સમસ્યાઓનું સમાધાન એ નીતિઓની અંદર નથી. એટલા માટે આ નીતિઓ આવનારા દિવસોમાં દેશને ખોટા રસ્તા પર લઈ જશે. મિત્રો, એક જગ્યાએ આપણે જઈએ અને બે બાજુ રસ્તો ફંટાતો હોય, આપણું લક્ષ્ય જમણી બાજુના રસ્તા પર હોય અને જ્યારે રસ્તો ફંટાતો હોય, બે બાજુ જતો હોય, જમણી બાજુ અને ડાબી બાજુ, એ વખતે તમે ખાલી 10 જ ફૂટનો ખોટો નિર્ણય કરો, ગાડીને ડાબા હાથે વાળી દો અને 50 કિલોમીટર આગળ જાઓ તો તમે લક્ષ્યથી 100 કિલોમીટર દૂર ચલી ગયા હોય, કારણ કે તમારી દિશા ખોટી હતી. એ બધાને લાગ્યું કે દેશની સમસ્યા જે છે એ દેશની સમસ્યાનું સમાધાન આ નીતિઓની અંદર નથી. અને એટલા માટે કેટલાક લોકોએ વિચાર્યું કે ભાઈ નીતિઓ આવી ના હોવી જોઈએ, અલગ નીતિ હોવી જોઈએ. પણ ત્યાં આગળ કોને કહે? પ્રચંડ બહુમત જવાહરલાલજી પાસે, લોકપ્રિયતા મધ્યાહ્ને હતી, લોકોમાં એટલું એનાલિસિસ કરવાની જાગૃતિ નહોતી. તો કેટલાક લોકોએ નક્કી કર્યું કે એક એવી પાર્ટી બનાવો
जे पार्टीओ आ बधी नीतिओ पर वैकल्पिक नीति बनाईने लोकोनी सामे मूके 25-50 वर्षे क्यारे पण आ नीतिओना आधार पर देश चालवा मळशे तो फरीवार आपणे साचा रस्ता पर जई शकीशुं। અને કેવળ આટલા જ કારણથી ભારતીય જનસંઘની સ્થાપના થઈ, મિત્રો, વૈકલ્પિક નીતિ આપવામાં અને 7 અંતમાં 1950 થી અનેક વર્ષો સુધી ભારતીય જનસંઘ એક મ્યુનિસિપાલિટીમાં પણ બહુમતી નથી પ્રાપ્ત કરી શક્યો। દેશ તો છોડો, પહેલીવાર ભાગીદારીની સરકારો જનસંઘની 67માં। જનસંઘની સ્થાપના આ દેશને સાચા રસ્તા પર લઈ જવું જોઈએ, આ દેશને એક અલગ પ્રકારની નીતિઓનો વિકલ્પ આપવો જોઈએ, એના માટે થઈ હતી। તો ભારતીય જનસંઘની સ્થાપના સિદ્ધાંતોના કારણે થઈ હતી। ભારતીય જનસંઘની સ્થાપના કોઈ ચૂંટણીઓ જીતવા માટે નથી થઈ। ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનસંઘની સ્થાપના સત્તા પર કાબિજ થવા માટે નથી ગઈ, કારણ કે એનો તો દૂર દૂર સુધી સવાલ જ નહોતો। અને એ વખતે કોંગ્રેસ અને ભારતીય જનસંઘના નેતાઓ વચ્ચે બહુ મોટો ફરક નહોતો। કોંગ્રેસની અંદર પણ આ ભ્રષ્ટાચારની વાતોને બધું તો 65 પછી ઘૂસ્યું। એ વખતે દેશભક્તિના મામલામાં પણ કોઈ બહુ મોટું અંતર નહોતું। બાય એન્ડ લાર્જ બધી પોલિટિકલ પાર્ટીના નેતાઓ દેશભક્તિથી યુક્ત હતા, તો ફરક શું હતો? કેમ ભારતીય જનસંઘ બનાવવું પડ્યું અને ભારતીય જનસંઘના સિદ્ધાંતો શું? આ તો બહુ મોટો વિષય છે, પણ મારા જેવા કાર્યકર્તાને કોઈ કે આ વિષયને અમિતભાઈ એક વાક્યની અંદર સમજાવો, તો હું હંમેશા એક વાક્યની અંદર સમજાવવાનો પ્રયાસ કરતો હોઉં છું કે એ વખતે કોંગ્રેસ માનતી હતી કે આ દેશનું જે બધું જૂનું છે, આપણી કુટુંબ પ્રણાલિકા, આપણા સંસ્કાર, આપણી પદ્ધતિઓ, આ બધું જ નકામું થઈ ગયું છે, એ બધું તોડી ફોડી નાખો, નવો દેશ બનાવવો જોઈએ, નવ નિર્માણ કરવું જોઈએ દેશનું। અને ભારતીય જનસંઘ માનતું હતું કે આપણું જે જૂનું હતું એ શ્રેષ્ઠ હતું, એક કાલખંડ એવો આવી ગયો, એક રાજનીતિક સ્થિતિ એવી આવી ગઈ કે આપણે ગુલામ થઈ ગયા, અપરાધ બોધથી ગ્રસિત થઈ ગયા। જૂનું બધું નકામું નથી, એની અંદર સમયાનુકૂળ પરિવર્તન જે કરવું પડે એ કરવું પડે, પણ આ દેશમાં નવનિર્માણની જરૂર નથી, આ દેશના પુનઃનિર્માણની જરૂર છે। આ નવનિર્માણ અને પુનઃનિર્માણ આ બે શબ્દોની વચ્ચે આ કોંગ્રેસ અને ભારતીય જનસંઘના સિદ્ધાંતો વેચાય। ભારતીય જનસંઘની સ્થાપના પછી દીનદયાળ ઉપાધ્યાયજીએ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોની વ્યાખ્યાની શરૂઆત કરી। સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, રાષ્ટ્રવાદ તો ખરો જ, દેશ પ્રત્યેનો પ્રેમ તો ખરો જ, પરંતુ એની અંદર દેશની સંસ્કૃતિને પણ યુક્ત કરીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ શબ્દનો પ્રયોગ કરી એક નવા પ્રકારની સિદ્ધાંત એમને દેશના રાજનીતિક ફલક પર ઉદ્ભવ થયો। અને અર્થનીતિ માટે મુક્ત વ્યાપાર, મુક્ત ખેતી તો ખરી જ, વ્યાપારનો બઢાવો થવો જોઈએ, ખેતીનો બઢાવો થવો જોઈએ, બધા અંકુશ હટવા જોઈએ, પણ સેના માટે હટવા જોઈએ? અંત્યોદય માટે હટવા જોઈએ। છેવાડાનો જે માનવી છે, વિકાસની પંક્તિમાં છેલ્લો માણસ છે, એને વિકાસની પંક્તિના પહેલા માણસના બરોબર કરી દેવાનો, અંત્યોદયના અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સિદ્ધાંતના આધારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને 1950 થી ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા એક રાજનીતિક યાત્રા ચાલુ થઈ, મિત્રો, અને આજે અહીંયા પહોંચી છે। અને એની અંદરથી આગળ પણ એનું એનાલિસિસ કરીએ, ભારતીય જનસંઘની સ્થાપનાથી મારી આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ જેટલા રાષ્ટ્રીય આંદોલનો લીધા, એ આંદોલનોનું તમે ચરિત્ર જુઓ, એનું કેરેક્ટર જુઓ, એક પણ આંદોલન અમારા નેતાને વડાપ્રધાન બનવા માટેનું નથી। સૌથી પહેલું આંદોલન ગૌ હત્યા પર પ્રતિબંધ માટે, બીજું આંદોલન કચ્છ પાકિસ્તાનમાં ના જાય એના માટે કચ્છનો સત્યાગ્રહ, હૈદરાબાદનો સત્યાગ્રહ, ગોવાનો સત્યાગ્રહ, રામ જન્મભૂમિનું આંદોલન, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન, આ બધા જેટલા આંદોલનો થયા એ દેશની સમસ્યાઓના સમાધાન માટે થયા। આંદોલનના કેન્દ્ર બિંદુમાં દેશની સમસ્યાનું સમાધાન, કોઈ વ્યક્તિની પૂજા નહોતી, એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં કામ કરવાનું ચરિત્ર પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીનું, એના કેન્દ્રમાં દેશ હતો। મિત્રો, કેટલા બધા
બધા નેતાઓ શ્યામા પ્રસાદ મુખર્જી કાશ્મીર માટે બલિદાન થઈ ગયા, દીનદયાલ ઉપાધ્યાયજીની હત્યા થઈ ગઈ, કુશાભાઉ ઠાકરે, સુંદરસિંહ ભંડારી, અટલજી, અડવાણીજી, રાજમાતા સિંધિયા, કૈલાસપતિ મિશ્ર, ભાઈ મહાવીર ત્યાગી, હું કેટલા કેટલા નેતાઓ ગણાવું જેમને પૂરું જીવન કોઈ મહત્વકાંક્ષા રાખ્યા વગર જીવનનું ક્ષણ ક્ષણ અને શરીરનો કણ કણ ભારતીય જનતા પાર્ટીને માધ્યમથી મા ભારતીની સેવામાં સમર્પિત. જે પાર્ટી આ પ્રકારના આંદોલનો ઉભા કરી શકે, જે પાર્ટી આ પ્રકારનું નેતૃત્વ સાર્વજનિક જીવનને દઈ શકે, એ પાર્ટીના મૂળ સિદ્ધાંતોની અંદર દેશભક્તિ સિવાય કશું ના હોય તો જ શક્ય બને, નહીં તો શક્ય ના બને. અને એના પરિણામે આજ અમારી યાત્રા 10 સદસ્યોથી ચાલુ થયેલું જનસંઘ આજ 11 કરોડથી વધારે સદસ્યો સાથે દુનિયાની સૌથી એક જમાનામાં એક પણ ધારાસભ્ય નતો ચૂંટાતો ભારતીય જનસંઘનો, આ 1387 ધારાસભ્યો ભારતની જુદી જુદી વિધાનસભાઓમાં છે, 13 રાજ્ય સરકારો છે, 4 રાજ્ય સરકારોમાં અમે હિસ્સેદાર છે અને કેન્દ્રની અંદર પૂર્ણ બહુમતની નરેન્દ્ર મોદીની સરકાર છે. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન તરીકે આ દુનિયાની અંદર ભારતનું સન્માન ઉપર ઉઠાવવાનું કામ કરે છે. એનું મૂળ કારણ ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતોના આધાર પર ચાલવાની પાર્ટી, એનું મૂળ કારણ. અને હું બહુ બ્લન્ટલી, અહીંયા ઘણા લોકો બેઠા હશે, એમનો ઘણી બધી પાર્ટીઓનો અભ્યાસ હશે, કોંગ્રેસના સિદ્ધાંત મેં કહ્યું ને, અમે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની અંદર માનીએ છીએ, અમે અંત્યોદયના સિદ્ધાંતની અંદર માનીએ છીએ, અમે મુક્ત ખેતી અને મુક્ત વ્યાપાર, બંધનો વગરના વ્યાપારમાં માનીએ છીએ. કોંગ્રેસના સિદ્ધાંતો શું? કોંગ્રેસના કોઈ સિદ્ધાંત નથી. હું એક રાજનીતિક નેતા તરીકે મારી વિરોધી પક્ષની વાત નથી કરતો, કમ્પેરિઝન માટે સમજાવું છું. એનું કારણ છે, જેમ મેં તમને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી એમ કોંગ્રેસની સ્થાપનાના મૂળમાં જવું પડશે. કોંગ્રેસની સ્થાપના એક એનજીઓ તરીકે અંગ્રેજે કરી હતી અને પછી ધીરે ધીરે આઝાદીના આંદોલનનું એક માધ્યમ બની ગયું. દરેક વિચારધારાના લોકો દેશભરમાંથી જે આઝાદી પ્રાપ્ત કરવા માંગતા હતા એ બધા કોંગ્રેસની અંદર જોડાઈ ગયા. એની અંદર લેફ્ટિસ્ટ પણ હતા, રાઇટિસ્ટ પણ હતા, સોશિયાલિસ્ટ પણ હતા, એની અંદર મૌલાના પણ હતા, એની અંદર સ્વામી શ્રદ્ધાનંદ પણ હતા, એની અંદર માલવીયાજી પણ હતા. દરેક વિચારધારાના લોકો, સમાજવાદીઓ હતા, સામ્યવાદીઓ હતા, જમણેરીઓ હતા, ડાબેરીઓ હતા, બધા હતા, કોઈ વિચાર નહોતો. બધા દેશની આઝાદી માટે કોંગ્રેસમાં જોડાયા હતા. તો કોંગ્રેસ એક પોલિટિકલ પાર્ટી તરીકે, એક સિદ્ધાંતના આધારે ચલતી પોલિટિકલ પાર્ટી તરીકે ક્યારે અસ્તિત્વમાં નથી આવી. કોંગ્રેસ આઝાદી પ્રાપ્ત કરવાના માધ્યમ તરીકે આવી હતી, જેનો કોઈ સિદ્ધાંત નહોતો. એ વખતે એક જ લક્ષ્ય હતું કે આંદોલન કરવું. કોંગ્રેસ વોઝ સ્પેશિયલ પર્પઝ વેહિકલ ફોર ઇન્ડિપેન્ડન્સ. એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ તરીકે કોંગ્રેસને દેશની જનતાએ સ્વીકારી. એટલે કોંગ્રેસના મૂળ સિદ્ધાંતો આજે પણ પૂછે તો ડાબે જમણે જોવે એ બધા. મેં અનેક વાર પૂછ્યું છે અને તમે પૂછો આવે તો કોઈ, અને સમજાવે તો મને સમજાવી દેજો, પણ અંદર કશું છે જ નહીં. મિત્રો, જે પાર્ટી સિદ્ધાંતોને આધારે ના ચાલતી હોય એ પાર્ટી દિશાવિહીન પાર્ટી છે. એ પાર્ટીનું લક્ષ્ય સિદ્ધાંતોની પૂર્તિ કરવાનું ના હોય, એ પાર્ટીનું લક્ષ્ય મારી પાર્ટીને સત્તા પ્રાપ્ત થાય. મને કોઈ પૂછે તો હું કન્ફ્યુઝન વગર કહું કે ભારતીય જનતા પાર્ટીના 11 કરોડ કાર્યકર્તા રાજનીતિની અંદર શેના માટે કામ કરે છે, તો ભારત માતાને વિશ્વગુરુના સ્થાન પર બેસાડવા માટે અમે લોકો રાજનીતિની અંદર કામ. અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને પૂછો તો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાથી આગળ કોઈ વધી નહીં શકે, એ સંભવ છે નથી, એ પછીની વાત છે, પરંતુ એનાથી આગળ કોઈ વધી ના શકે. તો જે પાર્ટી આંતરિક લોકતંત્ર ના સાચવી શકી હોય એ પાર્ટી દેશનું ભલું ના કરી શકે.
जो पार्टी सिद्धांतों ना आधार बनी ना हो, जो पार्टी सिद्धांतों ना आधार पर ना चलती हो, ये पार्टी देश नु भलू ना करी सके। तीजू पार्टी अंततोगत जय सत्ता पर आए तेरे नु चरित्र शू छे, ये सरकारों ना चरित्र शू छे, एनो पण अभ्यास करो। वडोदरा नगरी विद्याभ्यास करवा माटे एक जमानामां काशी गणावारी नगरी छे। महाराजा सयाजीरावनी एक उज्ज्वल परंपरा एमएस यूनिवर्सिटी ना केवल देश दुनिया नी अंदर कंट्रीब्यूट करवावाळा शिक्षा संस्थानोमांथी एक शिक्षा संस्थान एमएस यूनिवर्सिटी वडोदरा नी छे। अने हुं आ तमारा बधा वच्चे कहेवा मांगु छुं के रिसर्च करवा माटे अभारा लो लोको, स्टडी करवा रहा लोको ए, आ देश नी एक सेवा करवी। 70 वर्ष नी आजादी नी अंदर देश में चार प्रकार नी सरकारो चाली छे। एक सरकार चाली छे कांग्रेस नी सरकार, राज्य सरकारे चाली, केंद्र सरकारे चाली। बीजी सरकार चाली छे कम्युनिस्टो नी, केरल, पश्चिम बंगाल, त्रिपुरा, अनेक वर्षो सुधी कम्युनिस्टो नी सरकार चाली, 25-25 वर्ष सुधी। त्रीजी सरकार चाली छे प्रांतीय पार्टीओ नी सरकार, समाजवादी पार्टी, बहुजन समाजवादी पार्टी, जदयू, आरजेडी, आ बधानी सरकारो जुदी जुदी जग्याए चाली छे। अने चौथी सरकार चाली छे भारतीय जनता पार्टी नी सरकार। मारो अहींया बैठेला बधा प्रबुद्ध जनों ने एक विनम्र अनुरोध छे के देश नी जनता नी सामे आ चारे प्रकार नी सरकारो नी कार्यवाही हवे बधा ज आंकड़ा नेट उपर उपलब्ध होय छे, एने कम्पेरेटिव स्टडी देश नी जनता नी सामे भाई। कांग्रेस की सरकार हो तो शू काम करे, कम्युनिस्टो की सरकार हो तो कितना विकास थे, प्रांतीय दल की सरकार हो तो शिक्षा की स्थिति शू हो, हेल्थ की स्थिति शू हो, इंफ्रास्ट्रक्चर की स्थिति शू हो। भारतीय जनता पार्टी की सरकार हो तो शू हो, कम्पेरेटिव स्टडी एक स्टडी पेपर देश की जनता ने सामने मुकवा दी। मैं तो स्टडी करेलो એટલા માટે હું વિશ્વાસની સાથે બતાવવા માંગુ છું મિત્રો કે ભારતીય જનતા પાર્ટીની સરકારો વિકાસના મામલામાં અને સ્થિરતાના મામલામાં બધા જ પ્રકારની સરકારોથી સર્વશ્રેષ્ઠ સરકારો ચલાવવાનું કામ ભારતીય જનતા પરિવાર તમને થશે કે અમિતભાઈ તો આવું જ કે મિત્રો, 85ના દશકમાં દેશના આર્થિક જગતના કેટલાક લોકોએ સ્ટડી કરી અને એમને કેટલાક રાજ્યો જુદા તારવ્યા જેની અંદર ફાઇનાન્શિયલ ઇનડિસિપ્લિન અને એડમિનિસ્ટ્રેટિવ મિસમેનેજમેન્ટના કારણે એક શબ્દ પ્રયોગ એમને ઉભો કર્યો કે જે રાજ્યોની અંદર ફાઇનાન્શિયલ ઇનડિસિપ્લિન હોય અને જે રાજ્યોની અંદર એડમિનિસ્ટ્રેટિવ મિસમેનેજમેન્ટ હોય એ રાજ્યો માટે બીમારું સ્ટેટ કરીને એક શબ્દ પ્રયોગ કર્યો। આ બીમારું સ્ટેટ કોણ? તે બધા રાજ્યોના પહેલા અક્ષરો લઈને બનાવ્યા, બી એટલે બિહાર, મા એટલે મધ્યપ્રદેશ, આર એટલે રાજસ્થાન અને યુ એટલે ઉત્તર પ્રદેશ। આજે બીમારું રાજ્યોની સ્થિતિ શું છે? કેટલોક સમય બિહારમાં અમારી સરકાર રહી નીતિશજીની જોડે, બિહાર લગભગ બીમારું રાજ્યમાંથી બહાર આવી ગયું હતું, આજે પાછું એ દિશામાં જવા માંડ્યું। મધ્યપ્રદેશની અંદર 70 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી, 15 વર્ષ રહી, આજે મધ્યપ્રદેશ આખી દુનિયાએ સ્વીકારવું પડે છે બીમારું રાજ્યમાંથી બહાર નીકળી ગયું છે અને દેશના વિકાસને કન્ટ્રીબ્યુટ કરે છે। 10 વર્ષથી 10 ટકાથી વધુ ગ્રોથ રેટ, ડબલ ડિજિટ ગ્રોથ રેટ મધ્યપ્રદેશે દેશને આપ્યો છે અને 15 ટકાનો એગ્રીકલ્ચર ગ્રોથ રેટ, કૃષિ વિકાસ દર 15 ટકાથી વધારે। મધ્યપ્રદેશમાંથી છૂટું પડ્યું રાજ્ય છત્તીસગઢ પણ બીમારું રાજ્યની બહાર, રાજસ્થાનમાં ભાજપની સરકાર લાંબો સમય રહી, રાજસ્થાન પણ બીમારની બહાર। અને હું તમને કહું છું 5 વર્ષ પછી મારો હિસાબ માંગવાની છુટ્ટી છે, કાન પકડવાની છુટ્ટી છે, યુ પણ હવે ભાજપ જોડાયો છે, ઉત્તર પ્રદેશ પણ બીમારું રાજ્યની બહાર નહીં। તો ગુડ ગવર્નન્સ, લોકાભિમુખ વહીવટ, વેલફેર સ્ટેટ અને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન
आ बधुज कोई राज्य कोई पार्टी की सरकार आपी हो तो भारतीय जनता पार्टी नहीं है। एक सारो वहीवट लोकाभिमुख वहीवट आप काम भारतीय जनता पार्टी की सरकार आर्थिक स्थिति स्थित भारतीय जनता पार्टी की सरकार सुंदर रीते करी वेलफेर स्टेट एक सर्वस्पर्शीय सर्वसमावेशक विकास नु मॉडल आपवानु काम भारतीय जनता पार्टी नी सरकारो करी छे अने गुजरात मां नरेन्द्र मोदी जी एनी शुरुआत करी छे। विकास की कल्पना शू आ हॉल में बैठेला बधा लोको जोड़े एक गाड़ी छे त्रण थई जाए विकास की कल्पना छे ना। विकास की कल्पना ए छे के आ देशना दरेक विकासनु मॉडल एवं होय के देशना दरेक नागरिकनो समावेश करतु होय सर्वसमावेशक होय एनी अंदर बधानो ज समावेश थाय भणेलो छे तो भी थाय अभण छे तो भी थाय महिला छे तो भी थाय पुरुष छे तो पण थाय दलित छे तो पण थाय शहरनो माणस होय तो पण थाय गामडानो छे तो पण थाय उद्योग चलावे छे तो पण थाय कृषिनु काम करे छे तो पण थाय सर्वसमावेशक विकास सर्वस्पर्शीय विकास दरेक क्षेत्र ने दरेक व्यक्ति ने स्पर्श करवारो विकास आउ विकास नु मॉडल भारतीय जनता पार्टी आपवानु काम अने आपेलो समय घणो जतो रह्यो छे हवे हुं थोड़ुं झड़प करीश। मित्रो नरेन्द्र भाई केन्द्र मां जे सरकार चलाई छे ए सरकार मैं कह्युं ए रीते सर्वस्पर्शीय सर्वसमावेशक विकास ना मॉडल पर હું એક ઉદાહરણ બે એક બે ઉદાહરણ જ આપીશ એમાંથી બહુ લાંબુ નથી કહેવું મારે। નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી બન્યા પછી પહેલા જ ભાષણની અંદર જનધન યોજના જાહેર કરી બધાને લાગ્યું કે ભાઈ જનધન યોજના એટલે શું હવે એમાં શું તમે એકાઉન્ટ ખોલી નાખો। દેશની 70 વર્ષની આઝાદી પછી 60% લોકો એવા હતા જેમના આખા પરિવારની અંદર બેંક એકાઉન્ટ હતું 60% લોકો શું દેશ ચલાવે। નરેન્દ્ર ભાઈએ નક્કી કર્યું 2 વર્ષની અંદર 28.7 કરોડ બેંક એકાઉન્ટ ખોલી આજે દેશમાં એક પણ પરિવાર એવું નથી જેના ઘરમાં બેંક એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલવાનો મતલબ છે એ ગરીબ વ્યક્તિના દેશના અર્થતંત્ર સાથેનું કનેક્શન એ ગરીબ વ્યક્તિના દેશના અર્થતંત્ર સાથેનો જોડાવ એ ગરીબ વ્યક્તિને બચતનો અધિકાર એ ગરીબ વ્યક્તિને સુરક્ષાનો અધિકાર એ જનધન યોજના છે। જનધન યોજના થયા પછી નરેન્દ્રભાઈ નક્કી કર્યું કે હવે ભાઈ જે સબસિડીઓ છે બધી ડાયરેક્ટ આપવામાં આવશે। ગેસની સબસિડી પહેલા તમને ગેસ સસ્તો મળી જતો હતો તમારા ખાતામાં આવે છે તમે પછી પેલા નાખો છો એવું થાય છે ને તમને લાગે કે ભાઈ એમાં શું ફાયદો આ તો ઉલટાની ઉપાધિ વધારી તમે પેલું ડાયરેક્ટ સસ્તું મળી જતું તો એ સારું હતું પણ મિત્રો 14,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સ્થાયી રૂપે આ ગેસની સબસિડીમાં જાણતો પેલા જે ભૂતિયા ગેસ હોલ્ડરો હતા ને એમના તો બેંક એકાઉન્ટ જ નથી એટલે સબસિડી ક્યાં જમા થાય। દર વર્ષે ઓર્ગેનાઇઝ રીતે 14,000 કરોડ રૂપિયા કોઈ કૌભાંડ કરવાની જરૂરત જ નહીં। વડોદરાની બધી 5-સ્ટાર હોટલો એ ભૂતિયા ગેસના સિલિન્ડરોથી તમને સ્વાદિષ્ટ ભોજનો જમાડતી હતી। આજ બધાએ સબસિડી વગરનો ગેસ લેવો પડે 14,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એક ડાયરેક્ટ સબસિડી ટ્રાન્સફરથી સમાપ્ત કરી નાખ્યો। પછી નરેન્દ્રભાઈએ એક અપીલ કરી મને પણ લાગતું હતું નરેન્દ્રભાઈ શું આ બધા હેરત ભર્યા પ્રયોગો કરી રાખે એમને અપીલ કરી ગીવ ઇટ અપ તમે સંપન્ન છો તમારી પર ઈશ્વરની કૃપા છે તમે ભોગવી શકો છો તો સબસિડી છોડી દો દેશના ગરીબ માણસ। મિત્રો એક બસમાં બેઠા હોય ટ્રેનમાં બેઠા હોય સામેની એક જગ્યા ખાલી હોય એક નવો યાત્રી ચડે ને આપણી બાજુમાં આવીને બેસે તો આપણને એમ થાય પેલો ત્યાં ક્યાં ના બેઠો અહીં શું કામ બેઠો ભાઈ। એક વૃદ્ધ માણસ આવે ને આપણે સીટ ખાલી કરવાની આવે તો પણ એ કર્ટસી હવે ધીરે ધીરે લુપ્ત થતી ગઈ છે। બસની સીટ ના ખાલી કરી શકો આવા સમાજને નરેન્દ્રભાઈએ સબસિડી છોડવાનું કહ્યું અને 1,05,00,000 લોકોએ પોતાની સબસિડી દેશના ગરીબો માટે છોડી આ નેતૃત્વની અસર હોય છે। લાલબહાદુર શાસ્ત્રીએ 1965માં એકવાર કહ્યું હતું અમેરિકા ચોખાના કારણે આપણને દબાવે છે
યુદ્ધની અંદર સમાધાન કરવા માટે દેશના લોકો ચોખા ખાવાના બંધ કરી દે અને દેશની જનતાએ ચોખા ખાવાના બંધ કર્યા. 65 પછી સીધા 2017માં નરેન્દ્ર મોદીએ આ હિંમત કરી અને 1 કરોડ લોકોએ પોતાની સબસિડી સમાપ્ત કરી નાખી. અને પછી શું? પછી બજેટનો ખાદ્ય ઘટાડવાનો કાર્યક્રમ નહીં, પછી નક્કી કર્યું કે દેશમાં 5 કરોડ ગરીબ ગ્રામીણ મહિલાઓને ગેસનું સિલિન્ડર આપવાનું ઉજ્જવલા યોજના માટે. વડોદરાના હોલમાં બેઠેલા લોકોને ગેસના સિલિન્ડરનું અગત્યતા કદાચ એટલી સમજ ના પડે, કારણ કે અભાવમાંથી આપણે હવે બહુ લાંબા સમયથી ગુજરવાનું નથી. પરંતુ મિત્રો, કલ્પના કરો કે ઝુંપડીની અંદર છાણા અને લાકડા સળગાવી કોઈ માં રસોઈ કરતી હોય, આખી ઝુંપડી ધુમાડાથી ભરાઈ જાય, અને સિગરેટ પીવાની આદત ના હોય છતાંય રોજ 400 સિગરેટ જેટલો ધુમાડો એના ફેફસાની અંદર ચાલ્યો જાય અને ટીબીથી પીડાય, એનું બાળક નાનપણથી જ નબળું થાય અને એના વૃદ્ધ સાસુ સસરા ધુમાડાને કારણે પોતાનું જીવન ટૂંકાઈ દે. 70 વર્ષ સુધી આની ચિંતા નથી થઈ. એ ગેસમાં એ ઘરની અંદર ગેસનો ચૂલો પહોંચવાથી એનો જીવન જીવવાનો આત્મવિશ્વાસ વધે છે. એને પણ લાગે છે કે હું દેશના આઝાદનો ફાયદો, એનો સ્ટેક હોલ્ડર છું, દેશની સ્વતંત્રતાનો હું સ્ટેક હોલ્ડર છું. એનો અનુભવ નરેન્દ્ર મોદી સરકારે કર્યો. તો પહેલા બધા ખાતા ખોલાયા, ડાયરેક્ટ સબસિડી આપી, પૈસા બચાયા, સબસિડી છોડવાની અપીલ કરી અને અંતે 5 કરોડ પરિવારોનો આત્મવિશ્વાસ વધારતી ઉજ્જવલા યોજના એમના કરી. આનું નામ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર. 1 વર્ષની અંદર, 2 વર્ષની અંદર 7.5 કરોડ શૌચાલય બનવાનું, ટોયલેટ બનાવવાનું કામ કર્યું. ફરી વાર બધાને લાગે કે આમાં શું હવે? મિત્રો, તમે ઉત્તર પ્રદેશનું પૂર્વાંચલ અને બિહારના અમુક એરિયા ને ઓડિશાના અમુક એરિયા જોયા છે કે નહીં મને ખબર નથી. મેં અહીંથી ઉત્તર પ્રદેશ ગયા પછી જોયા છે. 16 વર્ષની દીકરી સવારે પોતાની કુદરતી ક્રિયા માટે ખુલ્લામાં એને બેસવું પડે અને ગામની હજારો નજરો એને જોતી હોય, એના મનની કલ્પના આપણે કોઈ દિવસ કરી છે? એનો આત્મવિશ્વાસ ચૂર ચૂર થઈ જાય. હજી તો એને નાગરિક બનવાનું બાકી છે, દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપવાનું બાકી છે. એનું મન, એનો આત્મા ગ્લાનીથી ભરાઈ જાય. આજે નરેન્દ્રભાઈએ 7.5 કરોડ ટોયલેટ બનાવી દેશની કરોડો દીકરીઓ અને કરોડો બહેનોને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર. સરકારો સેના માટે હોય? સરકારો આના માટે હોય. એ દીકરીને નાગરિક બનવાનો અધિકાર છે, એને સ્વપ્ન જોવાનો અધિકાર છે. એ દીકરીને સ્વપ્ન જોવાનો અધિકાર આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. મિત્રો, આવા તો અનેક જીએસટી પાસ થઈ ગયું, સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને સમજણ પાડી દીધી, દુનિયાને સમજણ પાડી દીધી, અહીંયા પોપાભાઈનું રાજ નથી ચાલતું, ભારતીય જનતા પાર્ટી. મિત્રો, 1 ઉપગ્રહ, 2 ઉપગ્રહ, 5 ઉપગ્રહ એક સાથે 104 ઉપગ્રહ સેટેલાઇટની અંદર છોડી અમેરિકાથી પણ આગળ નીકળી આજે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ નરેન્દ્ર મોદીએ સ્થાપ્યું. ઓબીસીના કમિશનને સંવૈધાનિક માન્યતા આપી, પોલિટિકલ ફંડિંગ જે 20,000 સુધી કેશ લેવાની છૂટી હતી અને 2,000 રૂપિયા કરી દીધા, યોગ દિનના માધ્યમથી દુનિયાની અંદર ભારતના યોગને પહોંચાડી 170 દેશો 21 જૂને યોગ દિન મનાવે અને ભારતના સંસ્કૃતિનો જય જયકાર કરી દીધો, નોટબંધીનો ફેસલો, બેનામી સંપત્તિનો કાયદો, શત્રુ સંપત્તિનો કાયદો, 91 લાખ નવા કરદાતાઓ દેશની અંદર પેન કાર્ડ નંબર 1 વર્ષની અંદર લીધા છે, ભીમ એપના માધ્યમથી ભીમ એપ આ દુનિયાની સૌથી લોકપ્રિય ડિજિટલ ટ્રાન્ઝેક્શનની એપ બનીને ઉભી રહી. અનેક પ્રકારના આવા કામો મારી જોડે તો બહુ લાંબી સૂચિ છે મિત્રો, પરંતુ એ ગુણાત્મક પરિવર્તન જે આવ્યું છે, જેને જરૂરિયાત છે એના માટે વિચારવાની નવી સંસ્કૃતિ આવી અને નાનું ક્યારેય ના વિચારવું, વિચારવાનો સ્કેલ બદલવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. મિત્રો, દેશનો સ્કેલ બદલ. આ દેશમાં કોઈ ગામ એવું નહીં હોય 2018 પછી જ્યાં વીજળી ના હોય, આ દેશની અંદર કોઈ ઘર એવું ના હોય જ્યાં ટોયલેટ ના હોય, આ દેશની અંદર કોઈ ઘર એવું ના હોય જ્યાં ગેસનું સિલિન્ડર ના હોય.
एक घर एवं ना हो जहाँ बैंक नु एकाउंट ना हो आ कशु ना हो कशु ना हो कशु ना हो ये पहली बार भारतीय जनता पार्टी की सरकार में पहला 10,000 20,000 2,00,000 1,00,000 5,00,000 बहु हिम्मत करे तो 10,00,000 पण पति छाए 1,00,000 आ स्केल बदलवा काम नरेन्द्र मोदी सरकार करी मित्रों ये त्यारे थाय जारे सिद्धांतों ना आधार पर चालवारी पार्टी सत्ता पर हो फरी एक बार जे पार्टी ने अंदर इंटरनल डेमोक्रेसी ना हो जे पार्टी सिद्धांतों ने आधार चलती ना हो अने जे पार्टी की सरकारों लोक कल्याण माटे अने देश ना गौरव माटे काम ना करती हो ए देश नो भलो ना करी सके आ दुनिया में गमे त्यां जाओ तमे जोजो 3 वर्ष पहला दुनिया भारत ने जे रीते जोती थी अने आजे दुनिया भारत ने जे रीते जोवे छे एनी अंदर जमीन आसमान नो फरक छे फरक नरेन्द्र मोदी सरकारे करे भारतीय जनता पार्टी ने सरकारे करे भारतीय जनता पार्टी ना एक अदना कार्यकर्ता कच्चा मशीनरी जेवी छे भारतीय जनता पार्टी नामनी जेमाथी जेनामां योग्यता होय ए सर्वोच्च स्थाने आपोआप पहोंची जता होय छे मित्रो तमे बनावेली आ सरकार नरेन्द्र मोदी सरकार 3 वर्ष एना 26 तारीखे पूरा थे दर 15 दिवसे एक योजना लईने आई दर 15 दिवसे सूची छे 106 योजनाओ बधो टाइम नहीं गभराता नहीं तमे मित्रों दरेक योजना एना तमे हर्द में जसो तो देश की वर्षो जूनी समस्याओं समाधान करवानो रस्तो बधु नहीं वाँचवा मांगतो पण 106 योजनाओ मारे एक बार बोलवी तो जोईए कारण के पार्टीए मने काम आप्युं छे तो हूँ जोर थी वाँचु छु तमने संतोष थई जाय वखते ताली पाड़ीने रोकी देजो बरोबर छे वाँचू जोर थी वाँचू जो प्रधानमंत्री जनधन योजना प्रधानमंत्री आवास योजना सुकन्या समृद्धि योजना मुद्रा बैंक योजना जीवन ज्योति बीमा योजना सुरक्षा बीमा योजना अटल पेंशन योजना आदर्श ग्राम योजना फसल बीमा योजना ग्राम सिंचाई योजना गरीब कल्याण योजना मेक इन इंडिया मूल्य स्थिरीकरण प्लस स्वच्छ भारत अभियान डिजिटल इंडिया हजी हूँ 16 सुधी पहुंचु 106 योजनाओं कठोर मॉनिटरिंग प्रगति कार्यक्रम मित्रों आ हूं तमने एटला माटे कहूं छूं के तमे बधा आ देशना लोकतंत्रना सजग प्रहरी छो कोई व्यक्तित्वथी चकाचौंध थईने अमारा मेयर गमी जाए सांसद गमी जाए एटले मत ना आपता भाई આ બહેનો માટલું લેવા પહેલા જતી હતી હવે તો બહુ જરૂર નથી બાટલીઓ આવી ગઈ છે બોટલ આવી ગઈ છે પણ બે માટલા પર ટકોરા મારતા હતા ને 20 રૂપિયાના માટલા પર 4 વાર ટકોરા મારતા બરોબર છે કે નહીં દેશ સોંપવાનો છે પાર્ટી પર બરોબર ટકોરો મારજો કઈ પાર્ટી કેવી છે અને પછી દેશ સોંપવાનો પાર્ટીનો નેતા કેવો છે પાર્ટી કેવી છે ટકોરા મારીને કરજો મિત્રો આટલા જ આશયથી આજ મને મારી પાર્ટીએ કામ સોંપી દીધું કે હું તમને બધાને ભારતીય જનતા પાર્ટીનો પરિચય કરાવું ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અને ભારતીય જનતા પાર્ટીનો સરકાર આ ત્રણેયનો પરિચય મેં થોડા સમયમાં તમારી સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે મિત્રો ફરી એકવાર આપ સૌને હું ભરોસો અપાવવા માંગુ છું કે મોદીજીના નેતૃત્વમાં જે સરકાર ચાલી છે એમાં એક કામ થાય બે કામ ના થાય 5 કામ ના થાય 5 કામ થાય 1 કામ રહી જશે પરંતુ દેશનું ગૌરવ 1 ઇંચ પણ નીચું નહીં ઉતરે એનો વિશ્વાસ આપી મારી વાતને સમાપ્ત કરું છું ભારત માતા કી જય મિત્રો આપણે સૌ પોતાના સ્થાન પર ઉભા રહીને સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું અને અધિકારી માનની અમિતભાઈ છે ભારતીય રાજનીતિના આજના પરિપ્રેક્ષ્યમાં રાજનીતિક પાર્ટીની તુલનાત્મક અભ્યાસ અને આજના આ ભારતીય જનતા પાર્ટીના વિકાસ સુધીમાં ભારતમાં દીનદયાળજીનું વૈચારિક યોગદાન આ બધા વિષયો પર અને આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ત્યારે દેશ કઈ દિશામાં જવાનો છે એની નાની સરખી ઝલક આપણને સૌને અમિતભાઈ આપી છે આમ તો અમિતભાઈને આપણે સૌએ એક સ્પષ્ટ વક્તા અને નીડર નેતા તરીકે જોયા છે પણ આજે આપણે સૌની વચ્ચે અમિતભાઈનું એક બીજું પાસું પણ સ્પષ્ટ થયું કે ખૂબ સારા વિચારક પણ છે એવા અમિતભાઈને આપણે સૌ અભિષેક
अमित भाई पोताना हाथे बनावेलू चित्र अभिषेक झड़प दिया आभार अमित भाई आज नी आ प्रबुद्ध नागरिक मिलन बैठक में वडोदरा शहर तमाम नामांकित उद्योगपतिओ डॉक्टरों वकीलों अने पोताना क्षेत्र में अग्रणी एवा तमाम लोगो आज वर्किंग डे होवा छता पण भारतीय जनता पार्टी ना अग्रण्य मान आपीने निमंत्रण मान आपीने आप सौ अत्रे बधाव्या छो ए बधा आप सौनो पण आभार मानू छे अने आजनी आ सभा में अपनने सौने जबरदस्त उत्साहपूर्वक मार्गदर्शन आपवा बदल फरी एक बार माननीय अमित भाई नो आभार मानी ने आज की आ बैठक ने आज कार्यक्रम ने अपने सब समाप्त करिए। भारत माता की जय, वंदे मातरम।